ઓકે, તો કેમ છો ધોરણ? ચલો, ધોરણ કેટલામું હતું? હું પણ ભૂલી ગયો. ઓ અચ્છા અચ્છા, ચલો ધોરણ એકના વિદ્યાર્થીઓ કેમ છો બધા? મજામાં? ચાલો તો કાંઈક નવી શરૂઆત કરીએ આપણે. આજે છેલ્લે તમે જોયું હશે પાના નંબર 4 ઉપર, ગણો અને ઉદાહરણ પ્રમાણે સંખ્યા લખો. ઠીક છે, ચાલો. તો એવી જ રીતના આજે આપણે પાના નંબર 5 ઉપર દાખલા નંબર 2, ખાલી બોક્સમાં સંખ્યા લખવા, વસ્તુ ગણો અને જરૂર હોય ત્યાં દોરો. ઠીક છે, ચાલો વિદ્યાર્થીઓ. તો હવે આમાં શું કરીશું આપણે? ચાલો આ 1 અને આ 2, ઓકે. ચાલો એ 2 છે ને 10-10ના છે, એટલે આપણે દશકમાં લખી નાખશું 2. અને હવે જુઓ આ એકમમાં અહીંયા કેવા છે? છૂટા છવાયા 1, 2, 3. તો અહીંયા આપણે લખશું 3. ચાલો, તો બગડે તગડે કેટલા થાય? બગડે તગડે 23. ચાલો, આ તો ઉદાહરણ આપેલું હતું હો વિદ્યાર્થીઓ. ચાલો હવે તમારે છે ને અમુકમાં દોરવાના થશે. જેમ કે જો અહીંયા 1 અને 2, ચાલો તો અહીંયા દશકમાં 2 લખી નાખું, બરાબર. હવે અહીંયા એકમમાં જો કાંઈ દોરેલા નથી, ઠીક છે, પણ અહીંયા જો 22 આપેલા છે. હા, તો મારે છે ને આવા 2 દોરવા પડે અહીંયા. ચાલો દોરી નાખ. જો કેવી રીતના દોરીશ આપણે છે ને, આવી રીતના દોરશું તો ચાલશે. આ 1 અને આ 2. રેડી? ચાલો અહીંયા લખી નાખું 2. ઓકે વિદ્યાર્થીઓ, તો પછી એવી રીતના આમાં પણ અહીંયા 1 અને 2 છે, તો અહીંયા 2 કરવાના. હવે જોજો ખાસ, અહીંયા 7 આપેલા છે, તમારે અહીંયા 7 બોક્સ દોરવાના થશે. ઓકે, ચાલો તો એ તમે દોરી નાખજો. પછી છે આવી રીતના જ બીજો દાખલો, 1 અને 2, તો દશકમાં 2 અને છૂટા એકમ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા એકમમાં 6 લખવાના. અને અહીંયા શું લખશું? 2 અને 6. રેડી? ચાલો, તો હવે જોઈએ જરાક બાજુમાં. બાજુમાં પણ એવી રીતના છે વિદ્યાર્થીઓ, આમાં તમારે ક્યાંય દોરવાનું નથી, પણ ખાલી ગણતરી કરવાની જ છે. ચાલો 1 અને 2, તો અહીં લખી નાખ્યા 2. હવે આ કેટલા છે આ બોક્સમાં? 1, 2, 3, 4. તો અહીંયા 4 લખી નાખો. 2 અને 4 કેટલા થઈ જશે? 24. તો એવી રીતના તમારે આ દાખલો કરવાનો છે. ઠીક છે, ચાલો વિદ્યાર્થીઓ. પછી છે ખૂટતી સંખ્યાઓ. ચાલો, ખૂટતી સંખ્યાઓ તો આવડે ને, બગડે એકડે 21, 2 બગડા 22. ચાલો બોલો બોલો. બગડે એકડે 21, 2 બગડા 22. બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતરે શું થાય? હા, 27. બગડે સાતરે 27, બગડે આઠરે 28, બગડે નવડે શું થાય? બગડે નવડે. ચાલો, ઘણા બધા વિદ્યાર્થીઓને બોલતા નહીં આવડતું હોય. ચાલો, બગડે નવડે 29. રેડી? ચાલો, તો તગડે મીંડે 30. ઠીક છે વિદ્યાર્થીઓ, તો તમારે આ ખાલી બોક્સમાં સંખ્યાઓ લખવાની છે. રેડી? પછી એવી રીતના સેમ ટુ સેમ આમાંથી જોઈ જોઈને આ બુક્સમાં. ઓકે, ચાલો હવે આપણે જોઈએ કંઈક ટ્રેનના ડબ્બામાં જવાબ લખો. ચાલો વિદ્યાર્થીઓ, આમાં જવાબ લખવાનો છે. તો જો પેલા તો એન્જિન આપેલું છે, અને પછી આપેલો છે મસ્ત મજાનો પહેલો ડબ્બો, તેની ઉપર શું લખેલું છે? 20 ને 4. લ્યો, આ તો 20 ને 4 કેટલા થાય વિદ્યાર્થીઓ? તો જુઓ, 20 તો તમને આવડે છે. ઓકે, 20 પછી કેટલા સુધી ગણવાના છે? 4 સુધી. ચાલો, તો 4 ક્યાં? આ 1, આ 2, આ 3 અને 4, એટલે કે આ જવાબ આવે. જો મેં શું કર્યું વિદ્યાર્થીઓ, આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે 20 ને 4 કેટલા થાય, બરાબર. તો 20 પછી આપણે 4 સુધી ગણવાનું, બરાબર. તો 20 પછી તો 21 આવે,
એટલે એવી રીતના ચાર સુધી જવાનું છે. ચાલો તો એક બે ત્રણ અને ચાર એટલે અહીંયા. તો આ શું છે? બગડે ચોગડે, બગડે ચોગડે ચોવીસ. તો અહીંયા આવશે બગડો અને ચોગડો એટલે કે ચોવીસ. પછી વીસ ને સાત. ચાલો તો વીસ પછી સાત સુધી જઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત. બગડે સાતડે સત્યાવીસ. બરાબર ને? ચાલો રેડી. ઓકે, પછી વીસ ને બે, વીસ ને નવ અને વીસ ને પાંચ. ઠીક છે વિદ્યાર્થીઓ? તો આ તમે લખી લેજો. તો વિદ્યાર્થીઓ આ તમારું હતું પાના નંબર પાંચ. ઠીક છે? ઓકે રેડી. ચાલો તો પાના નંબર પાંચ અને પાના નંબર ચાર, ઓકે, એ પૂરું કરી લેજો. અને ન પૂરું થયું હોય તો હું તમને ફોટો મોકલી આપીશ જેમાં જવાબ લખેલા હશે, તો એમાંથી પૂરું કરી લેજો. પણ આ તો તમને આવડતું જ હશે. બગડે એકડે એકવીસ, બે બગડા બાવીસ, તગડે મીંડે, તગડે મીંડે ત્રીસ. ઓકે ચાલો વિદ્યાર્થીઓ.